સુખડાના સંત હરિપ્રસાદ સ્વામી વડોદરાની ભાયલા લમીન હોસ્પિટલમાં અક્ષર નિવાસી થયા બાદ ભરૂચ શહેર જિલ્લાના હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભરૂચના આત્મીય સંસ્કારધામ ખાતે હરિભક્તો ઉમટી પડ્યા હતા અને સ્વામીજીના કાર્યોનું સ્મરણ કરી તેઓના આત્મીય સંસ્કાર તેમના જીવનમાં રહેલા યોગદાનને બિરદાવી રહ્યા હતા. સોખડાના સંત હરિપ્રસાદ સ્વામી અક્ષર નિવાસી થતાં દેશ વિદેશમાં વસતા તેમના કરોડો અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા અને હરિપ્રસાદ સ્વામીના કરકમળ દ્વારા લોકાર્પિત આત્મીય સંસ્કારધામ ખાતે હરિભક્તો શોકાતુર વધને ઉમટ્યા હતા અને ધૂનસભામાં સામેલ થયા હતા, જે 31 જુલાઈ સુધી અખંડ રીતે ચાલુ રહેશે. સ્વામીજીના આશીર્વચનનું પણ હરિભક્તોએ રસપાન કર્યું હતું. સ્વામી હરિપ્રસાદ અક્ષર નિવાસી થતાં ભરૂચના યુવા મહિલાઓ સહિતના તમામ હરિભક્તો સ્વામીજીના આત્મીયના સંસ્કારના આદેશનું સ્મરણ કરી તેના કારણે પરિવારોમાં આત્મીયતા રહેતા સંયુક્ત પરિવારમાં રહેતા હોવાનું કહી રહ્યા હતા. સનાતન પ્રદેશ ભરૂચમાં બહેનોના વિભાગમાં કાર્યકર્તા તરીકેની સેવામાં નિમિત્ત બનેલ છું. હરિપ્રસાદ સ્વામીજીએ વર્ષો પહેલાં યોગી બાપાએ કહ્યું હતું કે બહેનો ભગવાન ભજે તો શું ખોટું છે, અને ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ જીવબા લાડુબા જેવા બહેનો સંસારથી અલિપ્ત રહીને પ્રભુમય જીવન જીવતા હતા. એ અનુસાર સ્વામીજીએ પણ હરિધામમાં ભક્તિ આશ્રમનું સર્જન કર્યું અને બહેનોને ભગવાન ભજવવાની સુંદર તક આપી અને એમના માર્ગદર્શન અનુસાર અમને પણ ભગવાન કેવી રીતે ભજવા એનું અમને માર્ગદર્શન આપ્યું. સ્વામીજી કહે છે કે સગી બે બહેનો પણ એકસાથે રહી ના શકે, 6 મહિનામાં જુદા જુદા થઈ જાય, પણ આ સ્વામીજી અમારામાં એવા આત્મીયતા સમસુરતભાવ એકતાના એવા સંસ્કાર રેડ્યા જેને કારણે અમારા હજારો પરિવાર અત્યારે સંયુક્ત કુટુંબમાં રહે છે. અમે પણ બે ભાઈઓ છે, મિલિંદભાઈ અને રાજુભાઈ, પણ સાથે જ રહીએ છીએ અને અમારા બાળકોમાં પણ આત્મીયતાના સંસ્કારો જોવા મળે છે. 81 વર્ષે આજે સ્વામીજી સદવાન ગયા છે, તો એમણે અમારા બહેનો માટે એક ભક્તિ આશ્રમ બનાવ્યું છે જેમાં અમે સ્ત્રી પુરુષની મર્યાદા સહિત ગૃહસાશ્રમમાં રહીને પણ અમારા મોક્ષના ઘર ખોલી નાખ્યા, અને જેને લઈને આજે સ્વામીજી ભલે સ્મધાન ગયા પણ એમનું જે યુગ કાર્ય છે આત્મીયતા સંપ્રદાય એકતાનું એ અખંડ જ રહેશે અને એ અમે નિરંતર એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું. યુવા હરિભક્ત સ્વામીજી અક્ષર નિવાસી થયા છે પણ તેઓ સંસ્કાર રૂપે સૌની સાથે જ છે અને સતત સાથે રહી માર્ગદર્શન પણ આપતા જશે તેમ કહી રહ્યા હતા. હરિપ્રસાદ સ્વામી નશ્વર દેહને 28 થી 31 જુલાઈ સુધી સોખડા ખાતે અંતિમ દર્શન માટે મુકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે. વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા બાદ આવતીકાલે 28 જુલાઈથી 31 જુલાઈ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે અને 1 ઓગસ્ટ બપોરે 8 વાગે તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે. સૌને સ્વામિનારાયણ દાસના દાસ ભાવ સૃષ્ટિનું સર્જન કરનાર અલૌકિક ઉર્જા આપનાર પરમ પૂજનીય આદરણીય હરિપ્રસાદજી સ્વામીની જીવનયાત્રાને સાદર વંદન. યુવાધનના પ્રણેતા, માર્ગદર્શક અને વ્યસન મુક્તિના આગ્રહી, પ્રખર હિન્દુત્વવાદી વિચારધારા ધરાવનાર યોગી ડિવાઇનના સ્થાપક અને પવિત્ર યાત્રાધામ સોખડાના કાર્યપતિ, આત્મીય સમાજના પ્રાણગાળ, પ્રગટ હરિ પરમ પૂજનીય હરિપ્રસાદ મહારાજ હરિધામના પ્રયાણ કરીએ છીએ ત્યારે ભલે સ્વામીજી દેહ સ્વરૂપે આપણી સાથે રહ્યા નથી, પરંતુ અમારા આત્મામાં હંમેશા અમર રહેશે. હું તેમને ભાવપૂર્વક કોટી કોટી શ્રદ્ધાંજલિ આપું છું. જય સ્વામિનારાયણ. ગઈકાલે 26/7/2021 પરમ પૂજ્ય અમારા ગુરુ સેવા હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષરધામ નિવાસી થયા છે. એમનો જીવન સંદેશ એક જ હતો કે કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મારે આત્મીય બનવું છે ને બનાવશું, જે દાસના દાસ થઈ રહી બની જ રહેશે સત્સંગ ભક્તિ એની ભલી માણસ જીશે ના રમો. એમણે એમના ગુરુ માટે જે જીવન જીવ્યું છે એવું અમે પણ અમારા ગુરુ માટે જીવન જીવી શકીએ. એમનો જે સમસુરતભાવ એકતાનો જે કાયદો છે એ અમે એમણે તો વર્લ્ડ લેવલે વ્યાપક કર્યો જ છે. આત્મીયતાનો જે કાયદો છે એમણે પણ એ વર્લ્ડ લેવલે વ્યાપક કરીને એમણે એમની ગુરુ ભક્તિ અદા કરી છે. હવે વારો અમારો છે કે આજે લૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્વામીજી અક્ષર નિવાસી તો થયા છે પણ એ અમને છોડીને કસે ગયા નથી, એ અમારી સાથે જ છે. અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એમણે આજે અક્ષરધામની યાત્રા તરફ પ્રયાણ કર્યું છે.
ત્યારે મારે એક જ વસ્તુ કહેવી છે કે અમારા જેવા યુવકો છે, 1 લાખ યુવકો છે જે 20-30ની એજની વચ્ચે છે, એવા 1 લાખ યુવકો છે, એમને માર્ગદર્શન આપીને એમને પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ, મા બાપની સેવા કરવાની, ભગવાનને રાજી કેવી રીતે કરવાના અને પોતાનું ભણતર કેવી રીતે કરવું, એ એક એક ડગલે ને પગલે સ્વામીજી અમને ઉદ્યોગ આપ્યો છે. તારીખ 26 કરોડ ગયા છે આ ધરતી પર આવી જશે. અનેક યુવકોને નિર્વ્યસની બનાવીને પ્રભુભક્તિ અને ગુરુભક્તિના માર્ગે ચાલતા કર્યા છે. એમનું ઋણ અનંત જન્મોથી અમે જન્મો ધારણ કરીશું, છતાં બી ચૂકવી શકી એમ નથી. એવા અમારા પ્રભુ સ્વરૂપ સંત એવા હરિપ્રસાદ સ્વામીજીએ લાખો યુવકોના જીવનને પરિવર્તન કર્યું છે અને પરિવર્તનથી એમને આત્મીયતાનો સંદેશ આ ધરતી ઉપર મૂક્યો છે. શ્રમ સુહૃદભાવ એકતાનો સંદેશો ધરતી ઉપર મૂક્યો છે અને દાસત્વનો માર્ગ ધરતી ઉપર મૂક્યો છે. તો એ લાખો યુવકો એ માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છે, દોડી રહ્યા છે. એમનું એક અમારું ઋણ, જે એમનું ઋણ છે, અમે ક્યારેય ચૂકવી શકીએ એમ નથી. Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan.